أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على سيدنا ونبينا محمد وعلى آل سيدنا ونبينا محمد وبارك وسلم. معاشر المؤمنين والمؤمنات، أيها السامعين والسامعات، حقني دعوتنا، ابداعي دعوتنا، اللہ تعالیٰ نے حقنی دعوتنا تمام فرزندان گرامی انہ تمام مؤمنین انہ مؤمنات تے دعوت تے دینے واسطے اللہ تبارک و تعالیٰ قرآن کریم نے اندر فرماوے لہو دعوت الحق تے اللہ تعالیٰ نے واسطے حقنی دعوت چھے تے اللہ تعالیٰ دعوت و ابتدانو کرنار چھے કે અલ્લાહ તઆલા તરફ આ દાઈ દાવત તમને લઈ જાય છે. આ દાવત તે જ છે કે જે દાવત હઝરત આદમ સફીઉલ્લાહ અલૈહ સલામ આદમ નબીએ કાયમ કીધેલી, જે દાવત પર નૂહ નબીએ તમામ લોકોને ઇતના સાલો તક દાવત આપી. આ તે જ દાવત છે જે દાવત પર ઇબ્રાહિમ નબી કાયમ રહેલા, જે દાવત પર મૂસા નબી અલૈહિ સલામે બની ઇસરાઈલ અને ફિરઆઉન લઈન અને મિસરના તમામ બાસિંદગાને ભી દાવત આપેલી, અને આખિરકાર ઈસા નબી ઈઝા રૂહિલ અલૈહિ સલામે ભી તમામ લોકોને અલ્લાહ તઆલાને તરફ દાવત આપી. આ તે જ દાવત છે. આ દાવત હતી એ પહેલા કે આ દુનિયા ખલ્ક થઈ, આ દાવત હતી એ પહેલા કે આ યુનિવર્સ આખો આલમ વજૂદની અંદર આવો. હમણાંનું નથી, એવું નથી કે ચંદ સાલ પહેલા કે ચંદ સદ યાની કે થોડા હંડ્રેડ સાલ પહેલા આ દાવત વજૂદની અંદર આવી હોય. ના, અમે ખલ્ક નહોતા થયા, ઇન્સાને આફરી નિશ નહોતી થઈ. આલમે બાલાને અંદર, આલમે રૂહાનિયાને અંદર આ દાવતનો વજૂદ હતો. એ સબબથી અલ્લાહ તઆલા ફરમાવે કે લહુ દાવતુલ હક, આ દાવત કોઈના નામ પર નથી, આ દાવત કોઈની નથી, બલકે આ દાવત અલ્લાહ તઆલાની છે. હા, આ ઇન્સાની જમીન પર, આ જમીન પર તમામ ઇન્સાનોને દરમિયાન અલ્લાહ તઆલા એની દાવતને પહોંચાડવાને વાસ્તે એક ખલીફાને મુકરર કરે, એક રિપ્રેઝેન્ટેટિવને મુકરર કરે છે કે જેને વાસ્તે અલ્લાહ તઆલા કુરાન કરીમમાં ફરમાવે ઇન્ની જાઈલુન ફિલ અર્ધ ખલીફા, કે મેં જમીનને અંદર એક ખલીફાને મૂકીશ તાકે મારા પૈગામ આજને લોકોની તરફ પહોંચાડે. કેમ કે અલ્લાહ તબારક છે, એ તબારક છે, તઆલા છે, સુબહાન છે, ઘણો મોટો છે. એ વાત છે કે ઇન્સાનોને મુજબ ઇન્સાનોને સામે આવીને પોતે દાવત કરી શકે. આ નુક્સ નથી, બલકે તે બારી તઆલાની જલાલત છે. આ આઈબ નથી અલ્લાહ તઆલા પર, બલકે તેની અઝમત છે, તેની શાનની કે ઇન્સાન તો બહુ નાનો છે, તો એવા એક બશરને ઉઠાડે કે જે ઇલાહી હોય, એવા એક બશરને ઉઠાડે, એવા એક ઇન્સાનને બનાવે કે જે નૂરાની હોય. ઇન્સાન જીવા જ લાગે, પણ ઇન્સાનો કરતા એનો મરતબો ઘણો 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 આલા હોય. ને તે ઇન્સાન બીજું કંઈ નથી, બલકે નબી છે, વસી છે, દાઈ છે, ઇમામ છે. આ તમામ ઇન્સાનો છે કે જે નૂરાની શખ્સિયતો છે. આ તમામ ઇન્સાનો છે જે મકાનના સાહબ છે. તમામ ઇન્સાનો છે કે જેને અલ્લાહ તઆલાએ જમીનની અંદર પોતાના રિપ્રેઝેન્ટેટિવ, નાયબ અને ખલીફા મુકરર કર્યા, તાકે અલ્લાહ તઆલા પોતાના પૈગામાતને લોકોને પહોંચાડે, તાકે આ તમામ મકાનના સાહબો લોકોને અલ્લાહ તઆલાની તરફ બોલાવે. એને વાસ્તે અલ્લાહ તઆલાએ આ જમીન પર નબીને મોકલા, વસીને મોકલા, ઇમામ દાઈને બનાવેલા છે. તો મુમિનીન, અમે આ દાવતને અંદર માનનાર છે. કોઈ અગર એમ કે આ દાવત ફક્ત ચંદ સાલ પહેલા વજૂદને અંદર આવી, કે હુસૈન અલૈહિસ્સલામની દાવત છે, કે રસૂલલ્લાહ બાવજી જે વખતથી મબઉસ થયા તે વખતથીની દાવત છે, તો ના, એવું નથી. આ ઘણું કદીમ છે, ઘણા સાલોથી ચાલતું આવું. તમામ અંબી આ દાવત પર કાયમ હતા, ફક્ત રસૂલલ્લાહ બાવજી નથી. કેમ કે રસૂલલ્લાહ બાવજી શું ફરમાય કે મેં
મારા બાવાજી, મારા જદ્દે અમજદ, મારા પરદાદા હઝરત ઇબ્રાહિમ નબીની દાવત લઈને મેં ઉઠેલો છું. તો ઇબ્રાહિમ નબીની દાવત લઈને ઉઠેલો છું, મેં મારા બાવાજી ઇબ્રાહિમ નબીની મિલ્લત પર કાયમ છું. એનો મતલબ એ થયો કે આપ ઇબ્રાહિમ નબીની દાવતને કન્ટિન્યુ કરી રહ્યા છે, આપ એમની દાવતને આગળ વધારી રહ્યા છે. અમે આજનો અમારો લેક્ચર જે છે, ગઈ વખત અમે અમારો લેક્ચર ઝીબતના બારાની અંદર ઇબ્તદા કીધું હતું. ઝીબત યાની બેક બાઇટિંગ ઇંગ્લિશની અંદર એને કહેવાય. ઝીબતનો ઇંગ્લિશની અંદર બીજો એક માના છે સ્લેન્ડરિંગ, યાની શું કે કોઈ શખ્સ હાજર નથી, તમે એના બારાની અંદર એના બારામાં જેવા ખરાબ કલામ કરો કે એ શખ્સને જે વખત આ કલામની ખબર પડે તો એનું દિલ રંજીદા થાય. ને અલ્લાહ તાલા તમારી આ બદ ખસલતથી, તમારી આ ખરાબ આદતથી એટલો ગુસ્સો થાય, એટલો નારાજ થાય કે અલ્લાહ તાલા ગીબતના કરનારને કોને સાથે કમ્પેર કરે, કોને સાથે સરખાવે? એનો મુકાયસો એવા શખ્સને માનિંદ કરે કે જે પોતાના ગુજરી ગયેલા ભાઈના ગોશ્તના ટુકડાને કાપીને ખાતો હોય, એ તરહના શખ્સને સાથે આપ અલ્લાહ તાલા આ ગીબતના કરનારને એવા શખ્સને સાથે કમ્પેર કરે ને એવા શખ્સની મિસાલ બયાન કરે. તેમ મમ્મીને આજે આપણે રસુલ્લા બાવજીની એક હદીસને આપણે યાદ કરીએ. આ અમારું લેક્ચર બી ગીબતના બારામાં જે પણ બીજો પાઠ છે, ને આ પાઠ ઇન્શાલ્લાહ તઆલા આપણે ટ્રાય કરીશું, કોશિશ કરીશું કે આ પાઠ આખરી હોય, આખર બી હોય ને આખિર બી હોય. તો રસુલ્લા બાવજી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે કે ઇઝા મુક્તઅ ફી રજુલી وانت في ملأ فكن للرجل ناصرا وللقوم زاجرا وقم عنه. اے مرد مومن، اے مومن بندہ، کہ جے وقت تو ہوا لوگوں نے درمیان ہوئی، ہوا ملے عام ماں ہوئی، ہوا گروپ ماں ہوئی، کہ جے گروپ ماں جے لوگوں نے درمیان کوئی ایک بیجا شخص نہیں کہ جے تاں حاضر چھد نہیں، કોઈ બીજા શખ્સની ગીબત થતી હોય, એની ભટાઈ થતી હોય, એના બારામાં બુરા અલ્ફાઝ બોલવામાં આવતા હોય, એની ખરાબી એના આયબ એની ખામીઓ બયાન કરવામાં આવતી હોય, તો એ શખ્સ તું ત્યાંથી ઊભો થઈને ચાલો જા. ફકુલ લે રજો લે ના સરસ, યા તો તું ઊભો થઈને ચાલો જા, યા તો જેની આ લોકો બુરાઈ કરી ગયા એના તરફથી તું મદદગાર બન, એનું તું ડિફેન્સ કર, એને તરફથી તું દિફા અદા કર. યાની એ ગ્રુપ ઓફ પીપલને, એ મજમાને, એ ગિરોહને તું એમ કે ભાઈઓ એ શખ્સ તો હાજર નથી, તમે એના બારામાં જેવા કલામ શું કામ કરી રહ્યા, તમે એને બારામાં જેવી વાતો શું કામ કરી રહ્યા, તમે જે હાજરી છે એના બારામાં વાતો કરો ને. તમે જે શખ્સ હાજર જ નથી, જે પોતાનું ડિફેન્સ નહીં કરી શકે, જે પોતાની દિફા નહીં કરી શકે, એના બારામાં ખરાબ અલ્ફાઝ શું કરવું બોલો? જો અગર તાકાત હોય, અગર કુવત હોય, તો જે વખત એ શખ્સ હાજર હોય તો એને સામે એના મુખ પર તમે આ ચીજ બોલો, તાકે જો અગર સહી હોય તો એ શખ્સ કબૂલ કરી લે કે હા ભાઈ મારે અંદર આ ખામી છે, ને અગર ગલત હોય ખુદાના ખાસ્તા તો એ શખ્સ પોતાનું દિફા અદા કરી શકશે, પોતે કહી શકશે એ ભાઈ તમે આ જે ચીજ મારા બારામાં બોલો તે સરીહન સરાસર ગલત છે, ના દોરે છે, જૂઠ છે, આ એવી કોઈ હકીકત છે જ નહીં. તમે એને સામે એ જે વખત હાજર હોય તે વખત આ તરહના કલામ, તો તું એમ કોશિશ કર કે તું એ જગાને છોડીને ચાલો જાય. જો તું એ જગાને છોડીને નહીં ચાલો જાય તો તું એ હિંમતને સાંભળનાર છે. તારા કાન પર એ ફલાના શખ્સ કે જે હાજર નથી એની ગીબત તું સાંભળી રહ્યો છે. રસૂલલ્લાહ વાલી ફરમાવે છે અસામ ઓલી ગીબત મિસલ મુઇસલ મુહતાબ કલ મુહતાબ, કે જે ગીબત સાંભળે એ ગીબત કરનારાની માની છે. શું કામ? કેમકે તમે કોઈના બારામાં બુરા અલ્ફાઝ સાંભળો તો તમે એની નુસરત નથી કરતા, તમે એની યારી નથી આપતા, તમે એ શખ્સનું ડિફેન્સ નથી અદા કરતા, તમે એને ડિફેન્ડ નથી કરતા, તમે એનો દિફા નથી કરતા, તમે એની નુસરત નથી કરતા, તો ગોયા તમે બી જે ગીબત કરનાર એ શખ્સના બારામાં ગીબત કરી રહ્યો તો તમે બી શરીકો શામિલ છો. તમે કંઈ બોલતા નથી, એનો મતલબ એ કે એ શખ્સ કે જે આ ગાઈબ
જે હાજર નથી એના બારામાં ખરાબ અલ્ફાઝ બોલે તો તમારું હુરવું ટાંગલ, તમારું કઈ ના બોલવું, તમારું એ શખ્સ કે જે હાજર નથી એનું ડિપેન્ડ ના કરવું એ એમ સાબિત કરે કે તમે જે કઈ બી વાત થઈ રહી ખોટી હોય જૂઠી હોય કે સહી હોય એની અંદર તમે બી શરીકો શામિલ છો. જે મુજબ કે અગર કોઈના ઘરમાં ચોરી થતી હોય ને એ ચોર ચોરી કરે પણ ચોરને હથિયાર આપનાર, ચોરને ચોરીને વાસ્તે મદદ કરનાર, ચોરને ચોરીને વાસ્તે યારી આપનાર, ચોરને એ ચોર પોતાના પ્લાનમાં સક્સેસફુલ થાય, પોતાના પ્લાનની અંદર પોતાના ખુદતાની અંદર એ કામયાબ થાય એને વાસ્તે એની ઇઆનત કરનાર, એની મદદ કરનાર એ બી એ ચોરની મિસેલ એ ચોરીને અંદર શામિલ છે. તો એ જ મિસેલ અગર એક ગિરોહમાં એક મજમામાં એક ગ્રુપ ઓફ પીપલની અંદર અગર કોઈની રીબત થતી હોય, એક શખ્સ કોઈ બીજા શખ્સની રીબત કરે, બીજા 10-12 જણ એ ગિરોહની અંદર શામિલ છે ને 10-12 જણ ફક્ત સામના કરે કે જો આ શખ્સ કોઈ બીજાની રીબત કરી રહ્યો ને આ સાંભળનારા કઈ ના બોલે તો આ સાંભળનારા બી પેલા રીબત કરનારની મુજબ થયા. બેવે ઇક્વલ છે, બેવે મુસાવી છે, મુવાઝન છે બેવે, કોઈ ફરક નથી. કેમ કે પેલો એ શખ્સ જે કઈ બી વાત કરી રહ્યા એને અંદર તમે એની હામી ભરી રહ્યા, તમે એને સાથે મોફ છો, એ રીબત કરનાર તો બરાબર જ બોલી રહ્યો છે શખ્સના બારામાં. આ રીતનું શક છે તો રસુલ્લા બાજુ ફરમાવે છે કે પહેલા માટે તમે ઉઠીને ચાલે રહો. જો કે ઉઠીને ના જવું હોય ને તો એટલીસ્ટ કમ અઝ કમ અલલ અકલ તમે જેની રીબત થઈ રહી છે એને તમે દિફા કરો, એ રીબત કરવાને ખીજો, એને કહો, એને તદ્દી કરો. એ શખ્સ તું યા ના બોલ, તું એ શખ્સના મોં પર જઈને બોલજો કે તાકાત હોય તો. એને ગેરહાજરીમાં શું કામ બોલે છે? એને ગેરહાજરીમાં તો કોઈ બી બોલી શકે. જેને વાસ્તે તું બુરાઈ કરી રહ્યો છે હાજર નહીં હોય તો કોઈ બી કઈ બી બોલી શકે. શું કામ? કેમ કે હવે તફ્તીશ કરવા નથી જવાના કે તું સહી બોલેશ કે જૂઠું બોલે. પણ જો અગર એ શખ્સ હાજર હશે ને ને જો અગર તું જૂઠું બોલતો હોય તો એ કહેશે કે આ ભાઈ જૂઠું બોલે. જો અગર સહી હશે તો એ કબૂલ કરશે કે હા આ ભાઈ સહી બોલે. તો અમને સહી અને જૂઠની ખબર પડે તો એને ગેરહાજરીમાં અમારે નજીક એના કલામ શું કામ કરે? તો ફરમાવે ગયા વખત અમે કુરાન કરીમની આયતની અંદર આ મિસાલ બયાન કરેલી કે કુરાન કરીમની આયત સૂરે ખુજરાતની અંદર અલ્લાહ તઆલાએ નાઝિલ ફરમાવી જેના એક ટુકડાને અંદર અલ્લાહ તઆલા ફરમાય અયુહિબ્બુ અહદુકુમ અયાકુલ લહમ અખીહ મૈતન ફકરહતુહુ. કે શું તમારામાંથી કોઈ એ પસંદ કરે કે તમારા મુર્દા ભાઈનો ગોશ્ત ખાય? નથી પસંદ કરતા ને તો ગીબત કરવાનું શું કામ પસંદ કરો? ગીબત કરવું એ બી મુર્દા ભાઈના ગોશ્ત ખાવાને બરાબર છે. વત્તકુલ્લાહ, અલ્લાહ તઆલાથી ડરો એ બંદાઓ, અલ્લાહ તઆલાથી ડરો. ઇન્ના અલ્લાહ તવાબુર રહીમ. જો અગર ડરીને તમે અલ્લાહ તઆલાને નજીક તૌબા પુકારશો ને તો અલ્લાહ તઆલા તૌબાનો કબૂલ કરવા છે ને અલ્લાહ તઆલા બહુ મહેરબાન છે. એ વાત પહેલા કે મોત આવે એ વાત પહેલા તમે તૌબા કરી દો. તો મુમિનીન, ગીબત ની અમે ડેફિનેશન જોઈ, ગીબત ની અમે તારીફ જોઈ, પણ ગીબત ની અંદર જરૂરી એ છે કે જે કલામ તમે કરી રહ્યા, જે બુરી તમે વાત કરી રહ્યા, જે બુરી વાતો કોઈના બારામાં કરી રહ્યા છે એ અલ્લાહ તઆલાને ખિલાફ હોવી જોઈએ. યાની શું? અલ્લાહ તઆલાએ જે ચીજને ગુનાહ બતાવેલું ને જીવવું હોવું જોઈએ, યા તો આહલુલ ઇલ્મ જે ચીજને ગુનાહ બતાવે જીવવું હોવું જોઈએ, તો જ એને ગીબત કહેવાય, નહીં તો ગીબત ના કહેવાય. જો અગર કોઈ હકીકતને બયાન કરીએ આપણે મિસાલના તો આજે અમે લાઈવ છે, અમે આપને સાથે આ કલામ કરી રહ્યા છે, અમે બોલના છે, આપ સાંભળના છે. હવે અમે રસુલ્લા વાલી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમની એક હદીસ કોટ કીધી ને આપને દરમિયાન અમે બયાન કીધી. હવે આ રસુલ્લા વાલીની હદીસ સાચી છે? તમામ કિતાબોની અંદર મોજૂદ છે, તમામ કિતાબોની અંદર હાજર છે. તો જો અગર આ હદીસ મેં આપને દરમિયાન બયાન કરવું, દાઈના કોઈ કલામ આપને દરમિયાન બયાન કરવું,
कोई वो शख्स के जे बहुत खराब हो, मैं इन्हें खराबी तमाम लोगों को जानता हो, एक खराबी में आपने दरमियान बयान करूं तो आप बयान करो। ये शख्स हाजिर है रसूलल्लाह वली अलान ना शख्सी तौर पर जिस्मानी तौर पर हाजिर नहीं, अपनी रूह मुकद्दस हर जगह पर थे। मौलाना अली हाजिर नहीं, अपनी रूह हाजिर थे, अपने हमारा दुआत आज हाजिर नहीं, लेकिन इम्मी अरवाही सालिहिन आलम ने अंदर हाजिर थे। तो हमें इना बारा में बातचीत करी रहा, मैं आपने इना कलाम नकल करी ने कोट करी ने आपने दरमियान बयान करूँ तो गीबत ना कहवाई तो काम, क्योंकि मैं तो हकीकत बयान करूँ, जिस चीज सच्ची थी एज में तो बयान करूँ, जिस चीज तमाम जाने ए में बयान करूँ, जिस चीज किताब ने अंदर लिखे ने ए में बयान करूँ। गीबत किया ने कहवाई कि यही चीज तुम्हें बयान करो कि ये चीज अल्लाह ताला ने एक बयान कर वो पसंद ना आउटू हो, इलो शख्स खराब ना हो, तमें दीगरान ने दरमियान बीजाओ ने दरमियान इनो बिल्कुल अपोजिट बयान करो कि अच्छो हो, तमें बीजा ने दरमियान इन पोट्रे करो, इन इनी अक्स बनाओ, इन इनी तस्वीर बनावी ना आपो के आ शख्स बहुत खराब थे, तो आ कहीं तुहमत तुहमत लगाओ, इल्जाम लगाओ, इल्जाम लगाओ अल्लाह ताला ने पसंद ना थी, तो आ तरह ने इल्जाम लगाओ ये गीबत किया। पर जो अगर कोई यूनिवर्सल फैक्ट हो, यूनिवर्सल ट्रुथ हो, ये कोई चीज कोई शख्स ने बारा में हो, कोई वो पॉलिटिशियन हो, कि वो कोई लीडर हो, ये ना बारा में हर एक शख्स जाने, तो अगर यही चीज में आपने दरमियान बयान कर या आ तरह से अपना कोई दोस्त आपने बयान करे तो ये गीबत नहीं, क्योंकि ये तो अखबार से खबर आती है, न्यूज आती है, ये मुझे अपने टीवी चैनल अंदर न्यूज आते, ये मुझे अपने हर जगह पर एक जगह अपने न्यूज आते, पर लेकिन एक चीज साक्षी होनी चाहिए, एक चीज हकीकत होनी चाहिए, एक चीज खबर होनी चाहिए, ऑथेंटिक मोतबर खबर होनी चाहिए। तो अगर मोतबर ना हो, मोतबर ना हो, ऑथेंटिक ना हो, ये तुम्हें गलत सलत चीजों बीजा में दरमियान बयान करो कि जे एक तरह ना इल्जाम लगा वो भी ना है, कोई ना कैरेक्टर ने असैसिनेट करवो भी ना है, कोई नहीं इमेज ने खराब करवानो अगर एक दिन आए, कोई ने पर तोहमत लगाओ एक दिन आए, कोई ने बदनाम करवो एक दिन आए, जो अगर आ तरह ने हो आ तरह ने चीज अल्लाह ताला ने पसंद नहीं की तो आ तरह ने चीज फकत तोहमत के वाले, कोई ने तोहमत ना के वाले सुकाम, क्योंकि हमें जरूर जो अगर हमें मदरसा में हटा तो दे वक्त बनतू तो इन मैं आज तमाम बच्चों ने साथे बने शू बनतु तू कि जो कल मदरसा ने अंदर रहता तो बाद बच्चा हो बीजा बच्चों ने शिकायत करवाने वास्ते आवे, हमें ऑफिस में अंदर बैठे ना हो बीजा बच्चा आवे कि फलाना बच्चे उन्हें आम करी और फलाना दिखरा उन्हें आम हैरान करी रहा है, तो जे वक्त पिला बच्चा आप चीज कर चीजवा आवे तो बीजा इन्हें नजदीक जो पिला आपके ही बीजा मोटा लेवल ना ऊंचा लेवल ना बच्चा हो एम से कि भाई तू फलाना तारा दूसरी गीबत छुकम करे इस्तार ने नजदीक, तो फलाना तारा दूसरी शिकायत चुकम करो और अशिकायत करो इस तरह ने रिबत छेले में रिबत ना कर दी जोगी, तो ऐ बच्चा हो ऐ मुनी का रिबत नहीं, रिबत में स्टेजी रहे रिबत में शिकल हो, हर एक चीज के रिबत नहीं होती। तब दावत में अंदर आओ, हमारे ऑफिस में अंदर आओ, आका मौला तौला और शरीफ ने नजदीक तमें जाओ, बाहर लोगों जो बाहर गाम रहे फॉरेन रहे ये लोग जो वक्त बड़ोड़ा आ रहे थे मौला ने मुलाकात लेवाने वास्ते आ रहे, तो मौला आपने सवाल पूछे कि भाई तमें जो शहर के हाल ता शू छे, अपना लोग किम रहे, अपना लोग ने शू तकलीफ छे, कौन तमारे साथ केवा ताल्लुक राखे, तमारे घर ना हालत केवा छे, तमारे तिजारत ना हालत केवा छे, तो आ तमाम खबर लई रहा छे, आ तमाम हकीकत आपसी मांगी रहा छे, जो अगर ए हकीकत आपवामा ए खबर आपवामा तमें कोई बीजा ने अगर हालत मौला ने बयान करो तो ए गीबत नहीं खाती। अगर कोई बच्चू हमारे नजदीक कोई बीजा बच्चे ने शिकायत करवाने वास्ते आवे तो ये रिबत नहीं था तू, बल्कि ये तो इन चाहे कि ए उस्ताद ये जो मुब्तला छू मारे पर बला आवी पिलो दिकरो पिलो बच्चू मने हैरान करी रहो एने वास्ते कि आ हैरान गति मने नुकसान न पहुंचावे ए वास्ते मैं आपने खबर आपवा आओ, हमें आप पर छे कि आप पहला तफ्तीश करो कि तू जे चीज में कह रहे हो ये साचू छे कि झूठू छे, अगर साचू हो तो पिला ने खिलाफ तमे कदम उपाड़ दो, अगर झूठू हो तो मारे खिलाफ कदम उपाड़ दो, यानी गीबत ना कहवाई।
अगर गीबत फैक्ट्स पर बेस्ड होई, अगर वातों ने अंदर फैक्ट होई, तुरुत होई, सच्चाई होई, इन्वेस्टिगेटिव पर्पस ने वास्ते होई, तफ्तीश ने वास्ते होई, हक ने बातिल से जुदा करवाने वास्ते होई, दूध नु दूध ने पानी नु पानी करवाने वास्ते होई, सच अने झूठ ने एक बीजे से अलग करवाने वास्ते होई, पोतानी जान ने हिफाजत करवाने वास्ते तमने तमाम चीज कोई ने दरमियान बयान करवानी होई, पुलिस ने अंदर जाइने तमने बयान आपवानो होई कोई ने खिलाफ, कोई इन्वेस्टिगेटिव ऑफिसर ने वास्ते ने नजदीक तमने आ बयान आपवानो होई, तो आ तमाम चीज गइबत नथी गिनाती, बल्कि आ तमाम चीज इन्वेस्टिगेटिव प्रोसीजर जे तफ्तीश नो तमाम कार्यवाही छे, तफाहुस नी तमाम कार्यवाही छे, एने अंदर हिसाब थाय, आ गइबत नथी। तमे टीचर ने दरमियान, तमे टीचर ने नजदीक, તમારા મુઆલ્લિમ ને નજીક, તમારા ઉસ્તાદ ને નજીક, તમારા મુદર્રિસ ને નજીક, અગર સાચેમાં તમને કોઈ બચ્ચા હેરાન કરતા હોય, તમને કોઈ તકલીફ હોય, કોઈ ઉસ્તાદ તમને હેરાન કરતા હોય, કે તમે તમારા પ્રિન્સિપલ ને નજીક આવીને શિકાયત કરો એની, તો એ ગીબત નથી, એ શરત પર કે તમારી શિકાયત સાચી હોય। અગર તમારી શિકાયત સાચી નથી, તમે તમે જૂઠ બોલી રહ્યા, તો એ ગીબત ભી છે, એ કોઈને બદનામ કરવું ભી છે, એક કોઈને પર ઇલ્ઝામ લગાવવો બી છે, ત્યાં તમામે તમામ ચીજ અલ્લાહ તઆલાને પસંદ નથી। તો મુમિની, અમે ખલત મલત ના કરીએ, અમે કન્ફ્યુઝ ના થઈએ કે કઈ ચીજને ગીબત કહેવાય ને કઈ ચીજને ગીબત ના કહેવાય। હર એક ચીજ ગીબત નથી હોતી, તમે સચ્ચાઈ બયાન કરો એ હરગીજ ગીબત નથી। કોઈની બી વાત કોઈને નજદીક કરતા પહેલા ફક્ત એક ચીજ સોચજો ને વિચારજો કે ભલે તમે આજે કોઈની વાત કોઈને નજદીક કરી રહ્યા છો, ભલે જેની વાત તમે બીજાને નજદીક કરી રહ્યા છો એ હાજર નથી, પણ એક એવી શખ્સિયત છે, એક એવી એક એવો વજૂદ છે જેનું નામ છે અલ્લાહ તબારક વ તઆલા, અમારો ખુદા છે, અમારો ખાલિક છે, કે જેનું જિસ્મ નથી, જેની આ આંખો નથી પણ તમામ ચીજને જોઈ છે, જેનું અમારી જેવું દિમાગ નથી પણ તમામ ચીજને જાણે છે, જે અમારે કરતા અમારી આ દિલની જે રગ છે ને રગ, એને કરતા ઝ્યાદા અમારા દિલ છે કરીબ છે, અકરબુ મિન હબ્લિલ વરીદ, ત્યાં દિલની જે નસો છે, જે આંતરીઓ છે, એને કરતા બી અમારેથી વધારે નજદીક છે। જો અગર તમે કોઈના બારામાં કોઈને નજદીક કંઈ બી કહેશો ને, ભલે એ સાચું હોય કે જૂઠું હોય, ભલે એ જેના બારામાં તમે કહી રહ્યા છો એ તમારે નજીક હાજર નથી, એ નહીં કહી શકે કે આ મારા બારામાં સાચું બોલે કે જૂઠું બોલે, પણ અલ્લાહ લખલ ખુદાએ તઆલા તો છે ને, અલ્લાહ તઆલા તો છે ને, કે જે તમામ ચીજની નિગાહ રાખે કે શું સાચું છે શું ખોટું છે। જય મુમિની, અલ્લાહ તઆલાથી ડરો, જો અગર તમને કોઈ બી બુરાઈથી બચવું હોય, ગીબતથી બચવું હોય, બદગુમાનીથી બચવું હોય, એ જ વખત તમે મોં ખોલો કે તમને હકીકત ખબર હોય, તમને સચ ખબર હોય, જે ચીજ તમે કોઈને વાસ્તે બોલી રહ્યા, તમે દિલ પર હાથ ઠોકીને યકીન સાથે કહી શકો કે આ ચીજ સહી છે, સહી છે ને સહી છે, તો જ તમે બીજાને દરમિયાન એની વાત કરો, એ તો વાત ના કરો। તો અગર ગલત વાત કીધી તો એનો આઘાત બહુ 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 મોટો છે। સાચી વાત કરો, હકીકતની વાત કરો, હકીકતને નકલ કરો, ગલત વાત ન કરો, ઝૂઠ ન ફેલાવો, ઝૂઠ ફેલાવવાથી ગીબત થાય, ઝૂઠ ફેલાવવાથી બદગુમાની થાય, ઝૂઠ ફેલાવવાથી બદનામી થાય, એવું આપણે નથી કરવાનું। હે મોમિની, કોઈ અગર ગીબત કરે, આ તમામ ચીજ એના બારામાં અમે બયાન કીધી કે ગીબત શું છે, હવે જો અગર કોઈ ગીબત કરતું હોય, એની આ આદત બની ગઈ હોય, ને એને આ ચીજની માફી માંગવી હોય, ઇસ્તગફાર કરવો હોય, એને હવે ખબર પડી હોય કે ના અમે એટલા બધા સાલો તક જે આ ચીજ કીધી, જે આ ગુનાહ કીધો, એ બહુ મોટો ગુનાહ હતો, એ બહુ ખરાબ અમલ હતો, એ અમલે તાલે હતો, એ શર હતું, એ ખરાબ ચીજ હતી, હવે મને ગુનાહથી મને તોબા કરવી, હવે મને અહેસાસ થયો કે ના આ ચીજ સહી નહોતી, આ ચીજ ગલત છે, એને અહેસાસ થાય, એને પશ્ચિમાની થાય, એને પસ્તાવો થાય, એને નદામત થાય, તો ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આપની કિતાબની અંદર અને હમારા દુઆત મુતલકીન આપના કિતાબોમાં એક રસ્તો બયાન કરે છે। એ રસ્તો શાને વાસ્તે છે? એ રસ્તો એને વાસ્તે છે
કે જો તમને અગર એમ ખબર પડી હોય, હમણાં અગર તમારી આંખો ખુલી હોય ને તમને એમ ખબર પડી હોય કે આજ તક તો અમે આ બહુ કરતા હતા, વોટ્સએપ પર ગ્રુપની અંદર હર કોઈને અમે મજાક મસ્કરી કરીએ, હર કોઈની ખીચડી ઉડાવીએ, જે શખ્સ હાજર નથી એની અમે બેઇજ્જતી કરીએ, એના કપડાની બેઇજ્જતી કરીએ, એના જે આજે લુક હોય છે, એને ભૂલ્યો હોય એની બેઇજ્જતી કરીએ, એની ચાલધારની બેઇજ્જતી કરીએ, બધાના વાસ્તે આપણે ખરાબ અખબાર બીજાને દરમિયાન ફેલાવીએ. આજે અગર જો તમારી આંખો ખુલી હોય એમ ઉમિની તોબા કરી લો. આ એનો એક નુસ્ખો છે, આ એક એની એવી દવા છે કે દવા તો મતલબ કદ્દસલો અરવાહ ફરમાવે છે કે તોબા કરવાથી, તોબા એક એવું હથિયાર છે કે જે મોટામાં મોટા ગુનાહોને બી માફ કરાવી દે. મત કરીએ છીએ ગુના મોટામાં મોટા ગુનાઓને માફ કરાવી દે, પણ એને વાસ્તે ચંદ પગથિયા છે, ચંદ સ્ટેપ્સ છે, ચંદ અકદામ છે અને ચંદ ખુતવાત છે. એ સ્ટેપ્સ પર તમને જવું પડે. તમે અગર કહો કે આજે સવારે મેં મસ્જિદની અંદર ગયેલો ને નાઉઝુ બિલ્લાહ મસ્જિદમાં મેં કોઈની ખરાબ વાત કીધેલી, હમણાં મને અહેસાસ થયો, હમણાં મેં સોચીને બેસીને સોચીને વિચારતો હતો તો મને એ ખબર પડી કે આ જે મેં વાત કીધી ફલાણાને બારામાં, અમે નોટી કરવી જોઈએ, અમે બહુ મોટી ભૂલ કીધી, પણ હવે મને તોબા કરવી, હવે આનો શું ઈલાજ? તો ઈલાજ એ છે કે તમે તોબા કરો. લેકિન તોબા કરવા પહેલાં ચંદ ચીજને ઝહેનની અંદર રાખજો કે તોબા કિવારે કબૂલ થાય. હર કોઈ તોબા કરે કે તોબા કબૂલ નથી થતી. તોબા કબૂલ કરવાને વાસ્તે ચાર ચીજ છે, ચાર ચીજ. પહેલી ચીજ કે તમને ગુનાનો અહેસાસ હોવો જોઈએ. તમને પહેલાં તો એમ ખબર હોવી જોઈએ કે જે ચીજ મેં કીધેલી છે એ ગલત હતી, એમાં નોટી કરવી જોઈએ. અલ્લાહ તાલાને પસંદ નથી, અલ્લાહ તાલા એ ચીજથી ગુસ્સે થાય, અલ્લાહ તાલા એ ચીજથી નારાજ થાય. તમને અગર ગુનાનો અહેસાસ થશે તો જ તમે તોબા કરવા જશો. તમને અગર એમ લાગશે મેં તો ગિબત કીધી હતી, આને વળી ગિબત જ ક્યાં કહેવાય, આને જગ્યાએ અલ્લાહ તાલા નારાજ ના થાય, આ તો હવે ચાલા કરે, દુનિયાની અંદર આ બધી ચીજ ચાલા કરે, દુનિયાની અંદર હર કોઈ એકબીજાને ગિબત કરે છે ને, આ કંઈ ગિબત નિર્વત વિસર ના થાય, આ તો ખાલી વાત કરવાનું કહેવાય. જો અગર વાત ના કરીએ તો બીજાને ખબર કેમ પડે? આ તમારું બોલનારા છે લોકો, જે ગલ્લા બૈરાઓ હોય, જે બાદ બૈરાઓની ખરાબ આદત હોય, બાદ મર્દોની ખરાબ આદત હોય, બાદ લોકો ઓટલાને ઓટલા પર બેસી રહે, બાદ લોકો સાંજે એક જગ્યા પર જમા થઈને એકબીજાની ખીચડી ઉડાવે, બાદ લોકો સવારે ફજરે ચાલવા નીકળે કે રાતે જે વખત ચાલવા નીકળે, ટહેલવા નીકળે, તે વખત એકબીજાની મજાક મસ્કરી કરે. મજાક કરો એવું કંઈ ના નથી, મસ્કરી કરો, હસો, બોલો, મિલનસારી રાખો, બહાર નીકળો, વાતચીત કરો, એનાથી કોઈ હમગમ નથી, એનાથી કોઈ તકલીફ નથી. પણ એવું કોઈ કામ ના કરો કે જેનાથી અલ્લાહ તાલા નારાજ થાય, જેને કહેવાય હેલ્ધી મજાક, યાની ભીગો મજાક, કે જેનાથી તમારું દિલ ખુશ થાય, કોઈનું દિલ નારાજ ના થાય, એવો મજાક તમે કરો. આ મજાકથી ના નથી, આ મજાકથી ઇનકાર નથી. દિલને હસવાની જરૂરત હોય, દિલને ખુશ થવાની જરૂરત હોય, પણ એવો મજાક કે જે મજાકની હદની અંદર હોય, મજાકની લિમિટની અંદર હોય, લિમિટથી બહાર જઈને મજાક ના કરો. કે તમારો મજાક કરવો, તમારા મજાકથી તમે તો ખુશ થશો પણ બીજાને તમે નારાજ કરી દેશો. તો શું અલ્લાહ તાલા આ તમારા અમલથી અલ્લાહ તાલા રાજી થશે? કોઈ રાજી નહીં થાય. એવો મજાક ન કરો. તો ફરમાવે કે પહેલામાં પહેલું કે ગુનાનો અહેસાસ કરો કે આ ચીજ ગુના છે. બીજી ચીજ એ કે તોબા કરતા પહેલા એવો ઈરાદો કરો કે મેં જે તોબા કરી લો એવી ચીજને વાસ્તે છે કે જે મને નોટી કરવી જોઈતી, જે ગુના છે ને મેં એમ ઈરાદો કરું, એવો મક્કમ ને મજબૂત ને આઝમ અને ઈરાદો કર્યું કે હવે પછી આ તોબા કીધા પછી મેં આ તરહના ગુના પાછા નહીં કરું. આ ઈરાદો જોઈએ. જો અગર ઈરાદો ના કરો, હમણાં તમે તોબા કરો ને થોડા વખત બાદ, હમણાં તમે તોબા કરો ને થોડા વખત બાદ પાછા તમે એ જ રસ્તા પર, એ જ કિલ્લા પર જો અગર પાછા ગામઝન થઈ જાઓ તો એ તોબા તમારી કબૂલ નથી થતી. એ તોબાનો કોઈ મતલબ નથી, એ તોબાનો કોઈ ફાયદો નથી. કે જે તોબા તમારી એવી હોય કે જે તોબા બાદ
તમે એ જ ગુના પાછા કરતા થઈ જાય, તો તોબા તોબા નથી કહેવાતી. તો પહેલા તો ગુનાનો અહેસાસ, બીજો એવો પાકો ઈરાદો કે આ ગુના મેં પાછો નહીં કરું, તીસરું તોબાનું માંગવું, અલ્લાહ તાલાની બારગાહની અંદર રો, ગિડગિડાવ, કબૂલ કરો, કોન્ફેસ કરો કે અલ્લાહ તાલા મેં આ ફલાની ચીજ કીધી, મને નોટી કરવી જોઈએ, આજે મને અહેસાસ થયો, મેં એમ ઈરાદો કર્યો કે હવેથી મેં આ નહીં કરું, તું મને બક્ષી દે, તું મને માફ કરી દે. તો તમે કબૂલ કરો, તમે તોબા કરો, જબાનથી અદા કરો, કિવારે નમાઝ બાદ જે સજદો દઈએ એની અંદર, કિવારે સજદા વજદી જે ખલકની દુઆ પડીએ તે વખત, કિવારે યાહલ તકવાની દુઆ પડીએ તે વખત, કિવારે ફજરની અંદર જે વખત ફાતિહા પડી જાય અને ફાતિહાને બાદ એને જે સજદો દઈએ તે વખત, કિવારે શફા વિતર જુલુસની બાદ વરહમદુલ્લીની જે દુઆ છે એના અંદર, કિવારે તહજ્જુદની નિફિલની નમાઝ પડવાની તમારી આદત હોય તે વખત, કિવારે જુમાના દિન જે વખત તસ્બીહુલ આઝમની તમે નમાઝ પઢીને સુબહાનની જે તમે દુઆ કરો છો, જે ચંદ સતરની દુઆ છે સુબહાનલ માબૂદ, જે આપણે દુઆ કરીએ એ દુઆ પઢાને બાદ તમે તોબા કરો, કિવારે એવી દુઆ પઢાને બાદ તમે તોબા કરો જે મુજબ કે દુઆ નસીબલ મહાબા, દુઆ ખુમેર, દુઆ ચૌશન, એ તમામ બૈરાઓને અમે કહીએ, તમામ મર્દોને અમે કહીએ કે અગર તમે દુકાનદાર હો, અગર તમે તિજારતદાર હો, ચોવીસે ચોવીસ કલાક તિજારત નથી ચાલતી, જે વખત બી તમને વખત મળે આ દુઆઓ તમારા ડ્રોવરની અંદર રાખો, તમે આ દુઆ ભણા કરો, આ દુઆઓ તમને ફાયદો આપશે. કેમ કે આ વિવિધ નેચીઓ છે, જે નેચીઓ દરિયામાં નાખી નાખીને અમે જમા કરીએ ને એનું અમે ટાપુ બનાવીએ, જે વખત તૂફાન આવશે ને તો આ ટાપુ પર, આ નેચીઓના આઈલેન્ડ પર, આ નેચીઓના જઝીરા પર અમે ચડીને અમે પોતાની જાતને બચાવી શકીશું. પેલામાં પેલું ગુનાનો અહેસાસ, બીજો મક્કમ ઈરાદો કે પાછું આ નહીં કરું, તીસરું પોતે તોબા કરવી, એ ચોથું વસીલો બનાવીને તોબા કરો. વસીલા બગર જો અગર તમે તોબા કરશો, તોબા હરગિજ કબૂલ નહીં થાય. અલ્લાહ અકબરની દુઆ કરો, ઇલાહી ઇલાહીની દુઆ કરો. અલ્લાહ અકબરની દુઆની અંદર 21 ઇમામના વસીલા આપણે લઈએ, મોટા તકરબાની દુઆની અંદર 21 ઇમામોના વસીલા લઈએ, સાહેબ દાવતની અંદર જે હાલના દાઈએ મુતલક છે એના અમે વસીલા લઈએ, જમી દુઆની અંદર જે તમામ દુઆ તો ગુજરી જાય એના અમે વસીલા લઈએ. આ તમામ વસીલા લીધા બાદ તમે સજદાની અંદર દુઆ કરો તો તમારી દુઆ મકબૂલ થાય, તો તમારી દુઆ કબૂલ થાય, નહીં તો તમારી દુઆ કબૂલ નહીં થાય. તોબા કરી લો એ વાત પહેલા કે મોત આવી જાય, કેમ કે મોત કિવારે આવશે કોઈને ખબર નથી. આજના હાલાતમાં, આજના જમાનાની અંદર મોત ઘણી સહેલી થઈ ગઈ. આજે કોઈ શખ્સ છે અઠવાડિયા બાદ, અમે નથી જાણતા કે શું અમે આ કુર્સી પર બેસેલા હોઈશું, અમે મોજૂદ હોઈશું, અમને નથી ખબર. તો એમ એમની તોબા કરી લો. ને તે બાદ ફરમાવે કે પહેલામાં પહેલાં તો તોબા કરીને બીજું માફી માંગવી, બે શખ્સથી માફી માંગવી પડે. જો અગર ગીબત કીધી હોય તો પહેલામાં પહેલો તે શખ્સ કે જેના બારામાં તમે ગીબત કરી, શું કામ? કેમ કે તમે એને બદનામ કીધો ગીબત કરીને. તો પહેલાં તમે એને પાસ જાઓ, એને નજીક કબૂલ કરો કે એ શખ્સ, મેં તમારા વાસ્તે આ તરહના કલામ કીધેલા જે બિલકુલ ના દુરુસ્ત હતા, જે બિલકુલ ના રવા હતા, જે એના ખરાબ હતા, ને મેં તમારે નજીક આવત કે તમે મને માફ કરી દો, મને મેં માફીનો તલબગાર છું, તમે મને માફી આપો, મેં આજે માફી ચાહવા આવો કે તમે મને માફ કરી દો. પહેલાં ગીબત કીધી કીધી એને પાસેથી માફી માંગો, અને બીજા નંબર પર અલ્લાહ તઆલાથી માફી માંગો કે અલ્લાહ તઆલા મેં જેવું કામ કીધું કે જે તુને પસંદ ના આવે. તો પહેલાં તોબા, બીજું ગીબત જેની કીધી એનીથી માફી, ને તીસરું અલ્લાહ તઆલાથી માફી. આ ત્રણથી તમે કરશો તો જ અલ્લાહ તઆલા આપણે તોબાને કબૂલ કરશે ને અલ્લાહ તઆલા આપણે માફ કરશે. એ સબક છે આયતના આખરના અંદર શું ફરમાય, વત્તકુલ્લાહ, અલ્લાહ તઆલાથી ડરો. હમણાં તમે બયાન કર્યું ને વત્તકુલ્લાહ, અલ્લાહ તઆલાથી ડરો. બીજી તમામ ચીજ ભૂલી જાઓ, એટલા ગુના હોય છે ને કે જેની ફેરિસ્ત બહુ 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 લંબી છે,
એક 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 કરીને નાના નાના ગુના હિસાબ કરવામાં જો અગર આવશે ને તમારે દરમિયાન અમે બેન કરીએ તો તમે આખરી અંદર સવાલ કરશો કે એ ભાઈ એ સાહેબ દાવત તો અમે કરીએ તો કરીએ શું, અમારી તો જિંદગીની અંદર આ તરહની નાની નાની ચીજ કેટલી બધી બનતી હોય. અમારી જિંદગીની અંદર તો હર વખત અમે આ તરહની ચીજ કરીએ, જાના અંજાવાનામાં થઈ જાય. કેટલી વખત તો અમને ખબર નથી હોતી કે અમે કોઈને રિબત કરી દઈએ, કેટલી વખત તો અમને જહેનની અંદર એવું આવતું બી નથી કે અમે રિબત કહેવાય અમે બોલી દઈએ. કેટલી વખત વોટ્સએપ પર બધા ફોરવર્ડ મોકલીએ, અમને ખબર બી નથી હોતી કે આ ફેક છે આ જૂઠું છે ને અમે આગળ ફોરવર્ડ કરી દઈએ. કેટલી વખત અમે કોઈની રિબત સાંભળી લઈએ પણ અમને ખબર નહોતી આજ સુધી કે રિબત સાંભળવું બી રિબત કીધાની મુજબ છે, તો અમે સાંભળી લઈએ આજે અમને ખબર પડી. કેટલી વખત અમે નાના ગુના થઈ જાય, નાના નાના કેટલા કેટલા ગુના થાય. એ સાહેબ દાવત એ ભાઈ એ સાહેબ જો અગર આ કરવાનું હોય તો અમારે તો જિંદગી કરવું જ મુશ્કેલ નહીં જાય. તમે કહો કે આનેથી બચો, આ ના કરો, આ ફલામ ના કરો, બદગુમાની ના કરો, તહમત ના લગાવો, આ ના કરો, આ તમામ ચીજ જે તમે કહો અમારી જિંદગીની અંદર તો અલગ અલગ ડગરો પર અલગ અલગ મિનિટમાં અલગ અલગ લાહલાતની અંદર અમે આ ચીજ કરીએ મુર્તકિત થઈએ. કયું મિનિટ એનો રસ્તો છે, એનો રસ્તો શું છે કે તમે નમાઝો પઢો. શું કામ કે ઇન્નલ હસનાત યુઝહિબન સૈયઆત ઝાલિકા ઝિક્રા લિઝ્ઝાકિરીન. તમે નેકીઓ કરો, ભલેના કામો કરો, તમે સદકો આપો, તમે ખૈરાત કરો, મુમિનીનની મદદ કરો, મુમિનીનને યારી આપો, બુઝુર્ગોની મદદ કરો, તમામની ઇજ્જત કરો, મા બાપના હુકુકને અદા કરો, દાઈના હુકુકને અદા કરો, નમાઝને અંદર શરીક થાવ, નમાઝ બાદ જે દુઆ પઢાય છે બરાબરથી સાંભળીને સજદાની અંદર હર વખત માફીની તમે દુઆ કરો, હર વખત અલ્લાહ તઆલાને નજીક જીવી લઈને ચાહો કે અલ્લાહ તઆલા મને માફ કરી દે. જો અગર તમે આ તરહની ચીજ કરા કરશો ને તો અલ્લાહ તઆલા પોતે ફરજ ઇન્નલ હસનાત યુઝહિબન સૈયઆત તમારી નીચે તમારી બદલીને ધોઈ નાખશે. તમને તમારીથી એવા ગુનાઓ થયા છે કે જે તમને ખબર બી નહોતી કે આ ગુના કહેવાય, આને બી ગુના કહેવાય, આ એવી ચીજ બી ગુનાની અંદર હિસાબ કરવામાં આવશે. તો જે આ નેકીઓ કરશે ને તો આ નેકીઓ બધી બદીઓને લઈ જશે, બધી બદીઓને માંગી નાખશે. તો પહેલા હર નમાઝને બાદ જે દુઆ પડાય છે સાંભળો. ફજરની અંદર મોમિનીન આવે આ ચીજ નથી કરતા, તમને ઘણો સુધારો છે. ફજરની અંદર મોમિનીનને ફાતિહા સાંભળવા જ જોઈએ, એલાઈ એલાઈની દુઆ સાંભળવી જ જોઈએ, અલ્લાહ અકબરની દુઆ સાંભળવી જ જોઈએ. સજ્દાની અંદર સજ્દો કરીને જ મસ્જિદમાંથી નીકળે. યાસીન કુરાન કરીમનું દિલ છે. જો અગર ઇન્સાનના જિસ્મની અંદર આ દિલ અગર નીકાળી દેવામાં આવે તો ઇન્સાન જિંદા રહી શકશે? નહીં રહી શકે. આ દિલ તે બ્લડને પંપ કરે, આ દિલથી જિસ્મની અંદર જાન છે, આ દિલથી જિસ્મની અંદર ગરમી છે, આ દિલથી જિસ્મની અંદર તમામ જગ્યા પર ખૂન પીરી રહ્યું. તો કુરાન કરીમ જે જિસ્મની માનું છે, જે જિસ્મનું દિલ એ સૂરે યાસીન છે. સૂરે યાસીન એ કુરાન કરીમનું દિલ છે. તો ગોયા ફજરની અંદર તમે સૂરે યાસીન પઢી, કુરાન કરીમના દિલને પઢા, સૂરે રહમાન પઢી, કુરાન કરીમના દિમાગની તમે તિલાવત કીધી, આ દિલની દિમાગની તમે તિલાવત કીધી, ગોયા આખા કુરાન કરીમની તમે તિલાવત કીધી. આખરના અંદર જે ખતમ કુરાનની દુઆ પઢવામાં આવે, સદા કલ્લાની દુઆ પઢવામાં આવે, એના અંદર શું પઢવામાં આવે? ત્રણ વખત કુલ હુવલ્લાહુ અહદ, પછી કુલ ઔઝુ બિરબ્બિલ ફલક, પછી કુલ ઔઝુ બિરબ્બિન નાસ, પછી અલહમ્દુની ફાતિહાની સૂરત, ને પછી અલિફ લામ મીમની સૂરત, ઉલાઇકા અલા હુદન મિન રબ્બિહિમ વા ઉલાઇકા હુમુલ મુફ્લિહૂન. તક આ સૂરે બકરાની એટલી સૂરત પઢવામાં આવે. કુલ હુવલ્લાહુ અહદ એક વખત તમે પઢો, વન થર્ડ ઓફ કુરાન કરીમ તમે રિસાઇટ અને કિરાઅત કીધું બરાબર છે. એક કુલ હુવલ્લાહુ અહદ વન થર્ડ ઓફ કુરાન છે. તો ત્રણ વખત તમે કુલ અલ્લાહ વાહદ પઢો, ગોયા આખા કુરાન કરીમની તમે તિલાવત કરી. તો તમને કઈ કઈ ચીજ મળે? તમે ફજરની અંદર આવો, તમને ઇમામતની નમાઝ મળે, મોટી સુરતો તમને સાંભળવા મળે, નહમદુ કાની તમને દુઆ મળે, શફા વિટર જુલુસ તમને પઢવા મળે, શફા વિટર જુલુસને બાદ વરહમદુલ્લીની દુઆ તમને પઢવા મળે, તે બાદ તમને અલ્લાહુ અકબરની દુઆ સાંભળવા મળે, ઇલા ઇલાહીની દુઆ સાંભળવા મળે, જમીન દ્વાર ને સાહિબ દ્વાર ને ફાતિહા તમે સાંભળશો. આની અંદર વસીલા છે, તે વસીલા લઈને સજ્દાની અંદર તમે દુઆ કરશો, એને બાદ કુરાન કરીમના દિલની તમે તિલાવત કરશો, એને તમે સાંભળશો, એને બાદ ત્રણ વખત કુલ અલ્લાહ વખત કે જેને તમે મિલાવશો એક કુરાન કરીમ બની જાય એ તમે સાંભળશો,
ફારેગ થઈ ગઈ છે આ ઘર બાર થી ને થોડું સેટલ થઈ ગયા. તે વખત મેં કર્યું, જે વખત સેટલ થશો તે વખત તમારી ફેમિલી પોતાની હશે, તે વખત બચ્ચાઓ આ ચીજ નહીં કરવા દે, તે વખત બીજા બહાના આવશે તો તમે કશું બુઝડું બી નહીં અંદર કરે. જે વખત તમે મોટા થઈ જશો, બુઝડું થઈ જશો, તે વખત જીસીમ ની અંદર દર્દ આવશે, હાથમાં દર્દ હશે, પગમાં દર્દ હશે, કમરમાં દર્દ હશે, એ ચીજ તમને નમાજ પડવાથી રોકશે. ને આમ જ તમારી ઉંમર ખતમ થઈ જાય. નાનપણમાં આદત રાખશો, એ આદત ભૂલાય નહીં, એ આદત હંમેશા કાયમ રહેશે. આપા મોલા તવલ્લા અમરુ શરીફે અમારે શું આદત આપેલી હતી, અમારે અંદર શું આદત કલ્ટિવેટ કરેલી હતી. અમે જે વખત નાના હતા સ્કૂલની અંદર જતા હતા, તે વખત પરેડમાં જે વખત 7 સવા 7 રિક્ષા જે વખત આવે એને પહેલાં 15 થી 20 મિનિટ પહેલાં નાસ્તો કરીને ઉઠીને તૈયાર કરીને અમે બેસીને કુરાન કરીમની તિલાવત કરીએ, સજેડમાં તિલાવત કરીએ, તે જ બાદ સ્કૂલ વાસ્તે જઈએ, વલીને સ્કૂલ વાસ્તે ના જઈએ. અમે બી જવાના અંદર સ્કૂલમાં હતા, તે વખત બી આચારાની સ્ટડી હતી. ઘર છે થોડું ઓછું પ્રેશર હતું, અમને બહુ જ યાદ આવશે. પણ એવો ટાઈમ સિલેક્ટ કરવાનો કે જે ટાઈમની અંદર તમે આ ચીજ કરી શકતા હોય. સવારે 10-15 મિનિટ કરવું કોઈ બહુ મુશ્કેલ વાત નથી. જલ્દી ઉઠો, નમાઝની અંદર આવો. નમાઝની અંદર આવજો, ઓટોમેટિકલી તમને યાસીન, તમે યાસીન સાંભળી નહીં જશો, તમે કુરાન કરીમ પઢી નહીં જશો. કોઈ મિનિંગ આ જે ગીબતનું જે આખો ચેપ્ટર છે એટલો લંબો છે, એટલો દરાજ છે. સૈયદના હાતેમ બિન સૈયદના ઇબ્રાહીમ આલલ્લાહ કુત્સહુ, જેને બાબુલ હવાઈજ કહેવાય, જેમની અંદર આપને કબ્ર મુબારક છે ખુતાય આ પહાડ પર. ને મુહર્રમુલ હરામ ને અંદર આપના ઉર્સ મુબારક વાક્ય થાય. આપ આપની કિતાબ છે જેનું નામ છે તન્વીહુલ ગાફિલીન, યાની કે ગફલત ને અંદર રહેનાર સુઈ જનારાઓને વાસ્તે ઝંઝોડીને ઉઠારનારી કિતાબ. આ કિતાબ ને અંદર ગીબત ને એટલું આપ બયાન કરે, એટલું બયાન કરે, જો અગર ગીબત ના ટોપિક પર અગર બયાન કરવામાં આવે તો આ 1-2 લેક્ચર નહીં બલકે 10 લેક્ચર બી અમારે ઓછા પડે. એટલું આપ સૈયદના ગીબતના બારામાં તબલીગ ગાફિલીનમાં બયાન કરે કે મોમિનને શું કરવું જોઈએ, મોમિનને શું ના કરવું જોઈએ, મોમિનનો દરજો શું છે ને મોમિન કેવાને મોમિન કહેવાય. તમામ ચીજને બયાન કરે, અખલાકને બયાન કરે, મોરલ્સને બયાન કરે, વેલ્યુઝને બયાન કરે કે હમને હમારા કિરદારને, હમને હમારા કેરેક્ટરને કઈ તરહથી એક ચીજોથી હમને સવાર હોય. અમે એમ જ કોશિશ કરીએ છીએ, અમારી તલાશ કોશિશ એ જ હોય હંમેશા કે આ જે લેક્ચર છે, આ જે યુટ્યુબ છે, એક જરિયો છે, એક વાસ્તો છે કે અમે આપને સાથે કનેક્ટેડ થઈ શકીએ. આ જે લેક્ચર હોય એની જબાનનો દરજો એકદમ નીચો હોય, કોને વાસ્તે હોય, એક લેમેનને વાસ્તે, એક બચ્ચાને વાસ્તે, એવા અપરાધ કે જે લેખાનો દાવત સમજી નથી શકતા, એવા અપરાધ, એવા લોકો કે જે હાયર લેવલની લેંગ્વેજ સમજી નથી શકતા. ને આ તમામ ચીજ બયાનોની અંદર દીગર બયાનાતમાં અમે બયાન કરીએ, પણ એટલું ડિટેલની અંદર બયાન નથી થતું જેટલું ડિટેલની અંદર હમણાં અમે બયાન કરીએ. ઉમ્મીદ તો એ જ છે કે આ જે બડે ખસલતો છે, જે ખરાબ ચીજો છે, એનું બી અમારા પાસે લિસ્ટ મોજૂદ છે, ને નેક ચીજો છે એનું બી અમારા પાસે લિસ્ટ મોજૂદ છે. ને તમામ ચીજ અમે ઇમામ અઈમતે તાહિરીન અલેહિમ સલામ ને દુઆતે મુતલકીન કદ્દસલો અરવાહની કિતાબોમાંથી કરીએ છીએ. બસ દુઆ એમ કરીએ કે અમે આ જ તરહના ઇલ્મના ગૌહર અને જૌહર આપને દરમિયાન નશર કરતા રહીએ. આપથી ફક્ત એક ઇલ્તિમાસ છે કે જે ચીજ બી આપ સાંભળો એ ચીજને આપ આપની જિંદગીની અંદર ઉતારો ને એને પર અમલ કરો. જો અગર અમલ કરશો તો જ અમે અમારા મકસદની અંદર કામયાબ થઈશું, ઇલ્લા મકસદની અંદર અમે કામયાબ ન થયા. શનિદનું ગુપ્તનું બરખાસ્ત નથી કરવાનું, સાંભળું બોલા ને ઉઠીને ચાલા ગયા, આ કરવાનું અમને નથી કરવાનું. અમને તો સાંભળવાનું જ, દિમાગને અંદર એને ફિટ કરવાનું છે, એને એનાલાઇઝ કરવાનું છે, એને બરાબરથી ડિટેલની અંદર એની જાંચ કરવાની છે. તે બાદ એ જે ચીજ અમે ડિટેલની અંદર સોચેલી છે એને દિલમાં ઉતારવાની ને એને પર પછી અમલ કરવાનો. આ અમલ કરશો તો આ સાંભળવાનો ફાયદો છે, કોઈ ઇલ્લા સાંભળવાનો ફાયદો નથી. આ ખુદ ચીજ સૈયદના હાતેમ અલ્લાહ કુતુ આપની કિતાબની અંદર ફરમાવે. બસ અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરીએ, અલ્લાહ તાલા અમારી જબાનને શીરીન બનાવે, અમારી જબાનની અંદર વજાહતને બલાહત આપે, ને અમારી જબાનની અંદર બીજી કુદરતને મુદરત આપે કે અમે આપની ખિદમતમાં જમાત અલવી, અલવી ગુલઝાર, અલવી ચમનની અંદર
हमें बागवानी करीने एवं फल फूल हमें खिलावी सके, मोमिनिन ने भी खिदमत करी सके, आइलमना बाग हमें नशर करी सके कि जिसे करने हमने भी फायदा उठाए, मोमिनिन ने भी फायदा उठाए। अल्लाह ताला तमाम मोमिनिन ने नेक सूरत अन नेक सीरत वाला करे। वा आखिर दावाना अनिल हमदुलिल्लाह रब्बिल आलमीन।